નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વેકરિયા. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે વાત કરતા હતા, બરાબર, જેમાં આપણે 6.3નો પહેલો દાખલો સ્ટાર્ટ કર્યો હતો. એમાં પહેલો અને બીજો આપણે જોઈ લીધા છે. ત્યારબાદ આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, એમાં પ્રશ્નો પહેલાંનો ત્રીજો આપણે વાંચ્યા છે, બરાબર, 6.3માં. તો જય વિદ્યાર્થી મિત્રો. આગળ તો બે ત્રિકોણ આપ્યા છે, દોર દઉં છું હંમેશાની જેમ, પણ હું જે આપણે લેવાના છે ને એ દોરું છું ડાયરેક્ટ, બરાબર. તમને થોડુંક અલગ લાગશે ખાલી, એટલે બહુ મૂંઝાઈ જવું નહીં. એમપી એરે આપણે છે ને, એમપી બે છે તો બે એરે આપણે 4 લેવાનું છે, એટલે ડીઈ લેશું આપણે. ડી ઈ પછી એલપી આપણે કેટલા આપ્યા છે? 3, અહીંયા 2, તો 6વાળું છે ને એ આપણે અહીંયા લેશું. 6વાળું શું છે આપણી પાસે? ડીઈ લીધા પછી 6વાળું એટલે ડી એફ લેવું પડશે, બરાબર, એટલે એફને આપણે અહીંયા લઈએ. તો અહીંયા છે 6, અહીંયા છે 4, અને અહીંયા આવ્યું આપણું 5. ત્યારબાદ અહીંયા 2.7. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે આપેલ જે ત્રિકોણ છે એ સમરૂપ છે કે નહીં. તો આપણે પહેલાં તો બાજુઓને મૂકી સાઈડ, સોરી, ખૂણાને તો આપણે જોતા નથી, કેમ કે અહીંયા આપણે બાજુ આવી, તો બાજુ ઉપરથી બાબા શરત અનુસાર ચેક કરવું પડે આપણે. તો આપણે પહેલાં ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમપીના છેદમાં આપણે લેશું ડીઈ. શા માટે લઉં છું? કેમ કે અહીંયા 2 છે ને 4 છે, તો આપણે દેખાય 2, 4, 3, 6, બરાબર. તો આ એવી રીતનું હોતું હશે. તો જોઈએ, જો આવી જાય બધે બરાબર તો બાબા શરત અનુસાર આપણે કહી દઈશું. તો એમપી છે 2, ડીઈ છે 4, જવાબ આવશે 1/2. ત્યારબાદ એલપીના છેદમાં આપણે લેશું ડીએફ. તો એલપી છે 3, ડીએફ છે 6, તો 1/2. ત્યારબાદ વધ્યું શું? એમએલના છેદમાં એફ ઈ. તો એમએલ છે 2.7/5. અહીંયા કોઈ ભાગ ઉઠતા નથી વિદ્યાર્થી મિત્રો, અથવા તો આપણે એમ કહીશું કે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/2. એનો મતલબ શું થાય? તો કે એમપીના છેદમાં ડીઈ બરાબર એલપીના છેદમાં ડીએફ છે, બટ નોટ ઇક્વલ ટુ એમએલ અપોન એફ ઈ અથવા તો ઈએફ. રેડી, કહી શકીએ ને આપણે એવું? એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે બે બાજુના બે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે, પણ ત્રીજી બાજુનો ગુણોત્તર એ સમાન થતો નથી. આપણો નિયમ શું છે? કે ત્રણેય અનુરૂપ ખૂણાઓ સરખા હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ, તો આપણે કહી શકીએ. એમાંથી કોઈ પણ એક શરત સાચી પડી જાય તો આપેલ ત્રિકોણ સમરૂપ છે તેમ કહી શકીએ. પણ અહીંયા આપણા બાબા શરત લાગુ પડતી નથી, એટલે આપણે શું કહેશું? આપેલ ત્રિકોણ સમરૂપ નથી. શા માટે નથી તે આપણે અહીંયા જોઈ લીધું, બરાબર. જાય આગળ, ચોથું શું કહે છે? આપણે બે ત્રિકોણ આપ્યા છે તો દોર લઈએ પહેલા. MNL PQR એમાં આપણે માપ આપ્યો છે 2.5, પછી આપણે ખૂણો આપ્યો છે 70, અને માપ આપ્યું છે 5. અહીંયા માપ આપ્યું છે 5, અહીંયા આપ્યું છે 70, અને અહીંયા માપ આપ્યું છે 10. હવે અહીંયા આપણે કઈ વસ્તુ લેશું? તો કે બે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને તેને અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય, જે આપણે છેલ્લા વાક્ય લખ્યું તમને યાદ હોય તો, બરાબર. તો એ મુજબ આપણે જોશું તો જોઈએ શું થાય છે. બાખો બા શરત, બરાબર. એ તો પહેલાં આપણે બાજુ લઈએ પહેલાં તો, બરાબર. તો ત્રિકોણ કયો લેશું? એમ એન એલ. અને ત્રિકોણ કયો છે આપણી પાસે? ક્યુ પી આર, બરાબર.
MNL અને QPR માં શું લખી શકીએ આપણે? તો કે MN પહેલાં પહેલી બાજુ લીધી MN, તેની સાથે કઈ બાજુ લેશું? MN સાથે આપણે PQ બરાબર, અથવા તો PQ કયો કે QPQ બરાબર. શું કહેશું આપણે? MN છે 2.5/5, જવાબ આવશે 1/2. ત્યારબાદ બીજી બાજુ ચેક કરીએ કે 1/2 આવે છે કે નહીં. તો જોઈએ કઈ બાજુ આવી હતી, તો કે ML આ લઈ લીધી. હવે ML ના છેદમાં PQ આવી ગઈ QR, તો 5/10 = 1/2. રેડી, બંને આવે છે 1/2, 1/2. તો બાબા તો ક્લિયર થઈ ગયું. હવે ખૂણો જોઈએ. ખૂણો કયો ખૂણો આપેલો છે આપણે? ખૂણો M ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q છે કેટલો કીધો છે? 70. તો બા ખૂ બા, તો આપણે શું લખી શકીએ? બા ખૂ બા શરત મુજબ, અથવા તો શરત અનુસાર આપણે રાખીએ શરત મુજબ, ત્રિકોણ એમ એન એલ એકરૂપ છે ત્રિકોણ QPR. રેડી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જઈએ આગળ. 5મો દાખલો. પ્રશ્ન પહેલાંમાં જ હાલે છો હજી? પ્રશ્ન પહેલાંમાં 1, 2, 3, 4, 5 અને 6 દાખલા છે, ત્યારબાદ આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2. એટલું આપણે આ સ્વાધ્યાયમાં જોવાનું છે. ચાલો તો 5મો દાખલો જોઈએ. 2 ત્રિકોણ આપ્યા છે, અહીંયા પણ દોરી લઈએ ફટાફટ આપણે. ABC અને હવે જે મારે અનુરૂપ લઉં છે ને, હું ઈ મુજબ લઉં એટલે તમને સમજાય બરાબર. જોજો, જેમ બુકમાં આવ્યું છે એમ નથી દોરતો, હું અલગ રીતે દોરીશ. 2.5 એ છે 3. ઓકે, અહીંયા એમને દોર નાખ્યું કે અહીંયા અનુરૂપ આવશે નહીં બરાબર. ભલે ખૂણા બરાબર છે પણ ભેગું નથી થવાનું. અહીંયા છે 5 એ છે 6. રેડી, ચલો DF અને E. હવે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખૂણો 80 આપ્યો છે બરાબર. ખૂણો 80 છે, એમાં કોઈ વાંધો નથી. બરાબર, ખૂણા તમે આમ જોશો ને તો તમને લાગશે 80 આપેલા છે, પણ આપણે બાજુ તમે ચેક કરો જે વિદ્યાર્થી મિત્રો. જો જો સમજો, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં પહેલી બાજુ કઈ લઈએ આપણે? AB લઈએ. તો AB આ રે મેચ થતી એવી કઈ છે? તો આ 2.5 છે, આ 5 છે, 3 છે 6 છે. તો આની એર આપણે આને મેચ કરશું DF ને, તો શું આવશે? 2.5/5 = 1/2. હાલો આનો જવાબ આવે છે. ત્યારબાદ બીજી કઈ વસ્તુ આપી છે આપણે? BC ના છેદમાં આપણે લેશું EF. આની એર આ મેચ કરીએ, આની એર બેઝ આરે બેઝ મેચ કરીએ, તો 3/6 = 1/2. બાજુઓ સમપ્રમાણમાં આવી ગયો. હવે ખૂણો એને અંતર્ગત ખૂણો તમે લ્યો જોઈએ, તો અહીંયા A આઈ રે D આવશે બરાબર, અને B આઈ રે E આવશે, અને C આઈ રે F આવશે. રેડી, તો A આઈ રે આપણે જે માપ આપ્યું છે 80, એ આની અરે મેચ આવતું નથી, એટલે માપ ખૂણો A ઇઝ નોટ ઇક્વલ ટુ માપ ખૂણો D, એટલે કે ખૂણા મેચ આવતા નથી. તો આપણે શું વાક્ય લખશું? લખો, લખાવું તમને. આપેલ ત્રિકોણ સમરૂપ નથી, આપેલ ત્રિકોણ સમરૂપ નથી, કારણ કે આપેલ બે બાજુના માપ સમપ્રમાણમાં છે, પરંતુ અંતર્ગત ખૂણા સમાન નથી. રેડી, ત્યારબાદ જે આગળ વિદ્યાર્થી મિત્રો 6ઠો દાખલો જોઈએ આપણે. તેમાં 2 આકૃતિ આપણે આપેલી છે, આપણે એ મુજબ દોરી લઈએ. તો છે DEF, અહીંયા આપ્યું છે 80, ઉપર આપ્યું છે 70, અહીંયા આપ્યું છે 80,
અહીંયા આપ્યું છે 30, નામ આપ્યું છે પી ક્યુ આર. રેડી? જો વિદ્યાર્થી, આ થોડોક લાંબો દાખલો છે, થોડોક એવો, કેમ કે આપણે પહેલાં ખૂણાના માપ મેળવશું પછી આપણે આગળ જશું. બરાબર? ચાલો તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ ડીઈએફની વાત કરીએ. એફમાં ખૂણો ડી બરાબર કેટલો આપ્યો છે આપણે? 70. જી આપ્યું છે, પહેલાં લખીએ. ખૂણો ઈ બરાબર કેટલો આપ્યો છે? 80. રેડી? હવે બે ત્રિકોણના માપ, બે ખૂણાના માપ આપણી પાસે છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણા અંતરવાળો કેટલો થાય આપણને ખબર છે? કેટલો થાય? 180. ત્યાં લખી આવ્યું ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો ડીઈ એફ બરાબર 180 થાય. હવે ડીનું માપ આપણને ખબર છે 70, ઈનું માપ 80, એફનું માપ આપણે ખબર નથી, તો 180. બરાબર? બંનેનો સરવાળો કેટલો થાય? 150 વત્તા ખૂણો એફ બરાબર 180. તો ખૂણો એફને કરતાં બનાવીએ એટલે કે 180 ઓછા 150, ખૂણો એફ બરાબર કેટલા મળ્યા આપણે વિદ્યાર્થી મિત્રો? 30. તો ખૂણો એફ આપણે મળી ગયો 30. બરાબર છે? ઓકે. એવી જ રીતે ત્રિકોણ પી ક્યુ આરને જોઈએ આપણે. તો જોવો જોઈએ ત્રિકોણ પી ક્યુ આરમાં તમારે બાજુમાં નથી લખવાનું, તમારે નીચે જ લખવાનું છે બુકમાં વ્યવસ્થિત. આ તો મારે તો અહીંયા જગ્યા એટલું હું અહીંયા લખી શકું, તમારે તો વ્યવસ્થિત બુકમાં સ્ટેપ બાય સ્ટેપ નીચે તો નીચે જ જવાનું, અહીંયા તમારે અહીંયા ચાલુ કરવાનું ત્રિકોણ પી ક્યુ આરમાં. બરાબર? ચલો ત્રિકોણ પી ક્યુ આરમાં પણ આપણે એ રીતના લખીએ તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180, ખૂણો પી વત્તા ખૂણો ક્યુ છે 80, ખૂણો આર છે 30 બરાબર 180. તો ખૂણો પીને આપણે કરતા બનાવ્યો તો 180 ઓછા 80 ને 30 કેટલા થાય? 8, 9, 10, 11, 110 વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો પી કેટલો આવ્યો આપણો? 70 આવશે ને. 180 ઓછા 110 કરો એટલે 70. તો આટલી ખ્યાલ આવે જ પહેલાં વિદ્યાર્થી મિત્રો. તો આપણે ખૂણા લખી નાખીએ. ખૂણો એફ આપણે કેટલો મળ્યો? 30. ખૂણો પી કેટલો મળ્યો? 70. તો હવે જોવું જોઈએ આકૃતિ ઉપર ધ્યાન આપો જઈ, સમજાય છે ને? તો અહીંયા લખી નાખું જે તમને સમજાય છે એ જ અહીંયા લખું. જો શું લખી ગઈએ, માપ ખૂણો લખો તો ખાલી ખૂણો લખું. ખૂણો ડી બરાબર ખૂણો પી, ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ, ખૂણો એફ બરાબર ખૂણો આર. તેથી કઈ શરત અનુસાર? તો કે ખૂ 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 શરત અનુસાર. ખૂ 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 શરત મુજબ શું કહી શકાય? ત્રિકોણ ડીઈ એફ સમરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર. બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજાણું હશે આ વખત તમને. તો આગળ જઈએ, આગળ આપણે જોવાનું છે દાખલા નંબર 2, જે આપણે નવા પેજમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 વિશે વાત કરું તમને. આકૃતિ તમારે દોરવાની છે પહેલાં વ્યવસ્થિત, તમને બુકમાં આપેલી જ હશે, ન આપેલી હોય તો પહેલાં આપણે દોરીએ. આપેલી જ છે બુકમાં, બરાબર? આકૃતિમાં આપેલ તમને કીધું છે, તો બુકમાં જોઈને અથવા તો હમણાં હું દોરું જ છું તમારી સામે, એ રીતના પહેલાં તમે આકૃતિ દોરો. તો પહેલાં તો બે સમાંતર રેખા દોરવાની છે આપણે. એને સમાંતર હજી એક રેખા દોરવાની છે. બરાબર? ચાલો, એ રેખાનું નામ શું આપશું છે? રેખાનું નામ નથી આપણું, રેખા ઉપર બે બિંદુ આપ્યા છે ડીસી, નીચે આપ્યા છે એ બી. અહીંયા લેવાના છે આપણે ડી સી, નીચે લેવાના છે આપણે એ બી છે આ રીતે. પછી કોને કનેક્ટ કર્યા છે? એ થી સી ને બી થી ડી. તો એ થી સી કનેક્ટ કરી દઈએ પહેલાં આપણે. કનેક્ટ થઈ ગયો, સમજી લો. જો અહીંયા સી છે અને ડીથી બી કનેક્ટ કરી દઈએ. રેડી? ચાલો, અહીંયા આપણે વચ્ચે જે બિંદુ છેદે છે એનું નામ આપ્યું છે ઓ. અહીંયા ખૂણો આપ્યો છે આપણે 125, અહીંયા ખૂણો આપ્યો છે આપણે 70.
ચાલો આટલું આપ્યું છે અત્યારે મિત્રો, આપણે આપણે શું કીધું છે હવે જે રકમમાં કીધું છે, એટલે વાંચવું, ત્રિકોણ ઓ ડી સી, ત્રિકોણ ઓ ડી સી સમરૂપ છે ત્રિકોણ ઓ એ બી, એટલે કે આ બંને ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ ત્રિકોણ હોય તો અહીંયા 70 હોય તો અહીંયા પણ 70 થાય, હા કે ના થાય જ. રેડી, ચાલો એટલું યાદ રાખજો. હવે આપણે કીધું છે ખૂણો બી ઓ સી 125, ખૂણો બી ઓ સી 125. બીજું શું કીધું છે, ખૂણો સી ડી ઓ 70, સી ડી ઓ એટલે કે આ ખૂણો 70 વચ્ચે હોય ને, આમ સી ડી ઓ લખ્યું છે ને, સી ડી ઓ વચ્ચે હોય ને એ ખૂણો હોય, બરાબર હોય તો ખૂણો ડી ઓ સી, ખૂણો ડી ડી ઓ સી એટલે કે આ ખૂણો, ખૂણો ડી સી ઓ, ડી સી ઓ એટલે કે આ ખૂણો, આ બે ખૂણા, અને ખૂણો ઓ એ બી, ઓ એ બી એટલે કે આ ખૂણો, એટલા ખૂણા આપણે મેળવવાના છે. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ, જે ત્રિકોણમાં ખૂણો આપ્યો છે ત્યાંથી સ્ટાર્ટ થશે. તો કયા ત્રિકોણમાં ખૂણો આપ્યો છે, તો કે ડી ઓ સીમાં, ડી ઓ સીમાં આપણે ખૂણો આપ્યો છે ત્યાંથી ચાલુ કરીએ. ત્રિકોણ ડી ઓ સી, બરાબર. તો ત્રિકોણ ડી ઓ સી માટે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોઈએ એની અંદર ડી ઓ સીમાં સીઓબી બહિષ્કોણ છે, બરાબર. સીઓબી બહિષ્કોણ છે, સીઓબી બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો, બરાબર. બહિષ્કોણ એટલે અત્યારે આપણે એટલું યાદ રાખ્યો, બહારનો ખૂણો. રેડી, ઓકે. હવે જો આ બહિષ્કોણ હોય એનો મતલબ શું થાય, તો કે અહીંયા તમને એક આકૃતિ દોરી દઉં, જો આ આખા આખો ખૂણો કેટલાનો થાય એ મને કહો. તો કે આ આખા ખૂણો આપણે ખબર જ છે 180 થાય આખા આખો ખૂણો. રેડી, હવે અહીંયા હું આમ બે ભાગ પાડી દઉં અને હું એમ કહું કે આ એક ખૂણો 120 છે, તો આ ખૂણો કેટલા માપનો થાય? તો તમે કહેશો કે ભાઈ સાહેબ આખો 180 છે, આટલો 120 છે, તો 180 120 કાઢી નાખવાના, એટલે કેટલા વધશે? 60. રેડી, તો સેમ ટુ સેમ અહીંયા તમે જુઓ આ આકૃતિને થોડીક હું આમ કરી દઉં, તો હવે જોવો જોઈએ આખા આખું સર્કલ કેટલાનું થાય. આખા આખું સર્કલ આમ જોવો જોઈએ, સીધો લીટો હે, આખા આખું સર્કલ 180 થાય. આખા આખું 180 હોય એમાંથી 125 આટલો ભાગ છે, તો આટલો ભાગ કેટલો થાય, મળી જાય કે નહીં? તો કે હા મળી જાય. તો આપણે બસ એ જ કરવાનું છે. શું લખશું આપણે? પહેલાં તો સીઓ બી છે, તેથી બરાબર નહીં આવે આવશે, તેથી ખૂણો સીઓ બી વત્તા ખૂણો કયો છે ભેગો એની સાથે, ડી ઓ સી બરાબર 180. જો સી ઓ બી સાથે કયો છે, ડી ઓ સી એટલે આ ખૂણો ને આ ખૂણો બંનેનો સરવાળો કેટલો થાય છે, 180. ચાલો, તો કોને કરતા બનાવશું આપણે? સી ઓ બી આપણે ખબર છે કેટલો છે, સી ઓ બી 125 વત્તા ખૂણો ડી ઓ સી બરાબર 180, ખૂણો ડી ઓ સી બરાબર 180 ઓછા 125, તેથી ડી ઓ સી બરાબર કેટલા આવશે, 120 જેટલા, 60 ને 55 ડિગ્રી. તો આપણે ડી ઓ સી તો મળી ગયો, કેટલો મળ્યો ડી ઓ સી 55. તો આ ડી ઓ સી પહેલી વસ્તુ ક્લિયર થઈ. બીજી વસ્તુ, બીજો ખૂણો આપણે કયો કીધો છે મેળવવાનો, ડી ઓ સી મળી ગયો, પછી છે ડી સી ઓ, ડી સી ઓ આ ખૂણો મેળવે છે. હવે જોવો જોઈએ બે ખૂણાને આમ આપણને ખબર છે, આનો 55 મળ્યો ને આપણે, ઓ 55 છે, ડી 70 છે, તો સી મળી જાય કે નહીં? તો કે હા મળી જાય. કઈ રીતના મળે? લખીએ, ત્રણેય ખૂણા આપણે લખીએ, ખૂણો સી ડી ઓ, સી ડી ઓ એટલે ડી ખૂણો, બરાબર, ખૂણો ડી ઓ સી એટલે ઓ ખૂણો, અને ખૂણો ઓ સી ડી એટલે સી ખૂણો. રેડી, બરાબર 180 થાય, કેમકે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો લખી નાખીએ આપણે સી ડી ઓ કેટલો છે, સી ડી ઓ 70, ડી ઓ સી 55, અને ખૂણો ઓ સી ડી આપણે મેળવવાનો છે 180. 70 ને 55 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 125 થશે ને, આઈ
સિત્તેર ને ત્રીસ ના બરાબર ખૂણો ઓ સી ડી 180, તો ખૂણો ઓ સી ડી બરાબર 180 ઓછા 125 કેટલો જવાબ આવશે? એ પણ 55 આવ્યો. બંનેના જવાબ કેવા આવ્યા? 55 આવ્યા. હવે ત્રીજી વસ્તુ આપણે શું કીધી છે વિદ્યાર્થી મિત્રો મેળવવાની? ખૂણો ઓ એ બી એટલે કે આ ખૂણો મેળવવાનો છે. હવે આપણે કહી દીધું છે કે બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. તો આપણે લખીએ હવે ત્રિકોણ ઓ ડી સી સમરૂપ છે ત્રિકોણ ઓ બી એ. રેડી? બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. હવે આપણે એ કીધું કે કયો ખૂણો મળે? ખૂણો એ મેળવવાનો છે. તો ખૂણો સી જી હોય એ ખૂણો એ હોય, કહી શકીએ ને એવું? જી ખૂણો સી એ છે એ જ ખૂણો એ છે. તો ખૂણો સી આપણી પાસે કેટલો છે? 55 છે ને. તો એ લખી નાખીએ ખૂણો ડી સી ઓ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ એ બી. હવે આપણે ઓ એ બી મળી જાય, કેટલો આવશે? તેથી ખૂણો ઓ એ બી બરાબર કેટલો આવશે? 55 મળી જાય કે નહીં? અને એ જ રીતે આપણે બીજા બધા મેળવવા હોય તો પણ મળી શકે, બરાબર. પણ આપણે ખાલી ઓ એ બીની જ જરૂર છે. નીચે અહીંયા લખી નાખો ને ત્રણેય ખૂણા મળી જાય, પછી નીચે લખી નાખો ત્રણે ત્રણ ખૂણા. આમ ખૂણો ડી ઓ સી બરાબર 55, ખૂણો ઓ સી ડી બરાબર 55 અને ખૂણો ઓ એ બી બરાબર 55. ત્રણેયના માપ કેવા આવ્યા? 55, 55 અને 55, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં તો એટલું જ. મળશું નવા વિડીયોમાં, નવું સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું. એ પહેલાં આપણે ફરી એકવાર યાદ રાખવા વિશે થોડીક માહિતી લખશું અને ત્યારબાદ આપણા નવા સ્વાધ્યાયમાં આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો મળશું નવા વિડીયોમાં.